આજે હું છું મામુ ફેમ આરજે વિનોદ અને સૌને હેપી વેલેન્ટાઇન્સ ડે. તો ચાલો મસ્ત સરસ મજાના વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ મામુ સાંભળીએ. આમ તો થોડા જૂના છે પણ એક સાથે સાંભળવાની મજા પડશે, તો છેલ્લે સુધી સાંભળજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલનું બટન દબાવજો અને બીજા સાથે પણ મામુ શેર કરજો. 92.7 બિગ એફએમ પર એ વેરોગ આવી ગયો છે મામુ લઈને. એ એ એ એ કોઈક ચડિયા હળતે છે. મેં ક્યાં એમ કીધું કે મેં તમારી વાઈફ ને મોકલ્યું ઈ નંબર? પેલા હું હમણાં થોડીક જ વાર માં આ એડ્રેસ ઉપર આવું છું તમારા ઘરે, એટલે ખબર પડે કે આ ગમે ને ગમે ની વાઈફ ને કુરિયર કરવું શું છે. એમને શું થયું? કોનો ફોન છે? અરે કઈ નઈ, એક જગ્યાએથી ફોન આવ્યો મને. લાવ હું વાત કરીશ. હેલો, કોણ બોલો છો તમે? હું એનો મોટો ભાઈ બોલું છું. તમારા ભાઈએ શું કર્યું છે ખબર તમને? એ કઈ ખબર નથી મને. અરે મારા વાઈફ ને એને કુરિયર મોકલાયું છે. પણ તમારા વાઈફ ને ત્યાં ક્યાં કુરિયર હોય છે? વેલેન્ટાઇન ડે નું કુરિયર કર્યું છે ને, કુરિયર મારા ઘરે મારા વાઈફ ને આવ્યું છે. મારા વાઈફ અત્યારે રડે છે, હું પોલીસ કમ્પ્લેન કરવા જાઉં છું અત્યારે. ક્યાં કુરિયર કર્યું છે? મેં ક્યાંય નથી કર્યું ભાઈ, ખોટું બોલે. અને મેં કેટલી વાર ના પડ્યું આ બધું બંધ કરી દે તોય. પણ મેં કર્યું જ નથી કે કુરિયર. તું યાર ભાઈ ની વાત કરવા માંગે? હું તને કહું તો પપ્પા ને ખબર પડશે. તો પપ્પા ને એમાં ક્યાંથી ખબર પડે? તારી પાસે પૈસા ક્યાં છે? કઈ નઈ, હું તને સાચી વાત કરું તો મેં પપ્પા ને પૈસા માંથી ખીચા ખાઈ. હવે નહીં કરવું. દરવાજો પેલા તું બંધ કરી. હમણાં મમ્મી સાંભળી યાર. તમારા ભાઈ આવા ધંધા કરે તમને ખબર નથી? કુરિયર માંથી શું નીકળ્યું છે ખબર છે? ગુલાબ ના ફૂલ ને ટોપ ને એવું બધું નીકળ્યું છે, ખબર પડે છે તમને? એવું બધું મોકલું છે તે? ગુલાબ ના ફૂલ ને ટોપ ને આ બધે ભાઈ એમ કે છે બધું? ના ના, એને ઘેરે રહેવા દે, કઈ નો કરે. એને ફોન, એને ભાઈ ને તમારા ફોન આપો. હેલો, હું છે ને હમણાં તમારા ઘરે આવું છું. મારી પાસે એડ્રેસ છે, તમારા પપ્પા ને મારે મળવું જ છે. બીજી વાર આવી ભૂલ નહીં થાય. ના, મારે છોકરી ના ઘરે જવું છે કે તમારા છોકરાઓ શું ધંધા કરે છે. આવું નહીં કરું. હજી આવા ધંધા કરી તો પાછો અને રોવાય છે વાલો. હા યાર, લે આને કીધું તને કહું નહીં કરું કઈ નઈ. હું લાવ તો મને ફોન. કોણ બોલો છો તમે? હું પ્રતાપભાઈ બોલું છું. પ્લીઝ તમારા ભાઈ ને સમજાવો, નહીં તો તમારું ઘર ભાંગી જાત આજે વેલેન્ટાઇન ના દિવસે. હા, હું તમને હવે માફી માંગુ છું, બીજી વાર આવું નહીં કરે. પપ્પા ને કોઈને જાણ ના કરતા. તમારા ભાઈ ને ફોન આપો. હેલો, તુષારભાઈ 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું અને તમારું મામુ બનાવવામાં આવ્યું છે. તમારા મિત્ર અનિલ ઉર્ફે તોપાએ મને તમારા નંબર આપ્યા હતા તમારું મામુ બનાવવા માટે. હું વાત કરું યાર, અનિલ ને મારો નંબર આવ્યો. એક વખત બોલો, મામુ બનાવ્યો, મામુ બનાવ્યો. હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે. 92.7 બિગ એફએમ પર એ વેરોગ આવી ગયો છે મામુ લઈને. એ એ એ એ કોઈક ચડિયા હળતે છે. હેલો, મારે મારા લગ્ન કરવા છે. કોણ બોલો છો? હું ચિરાગ બોલું છું. તમે મેરેજ બ્યુરો ચલાવો છો ને? કોનું કામ છે તમારે? તમારું કામ છે તમે? રોંગ નંબર. હેલો, કોણ બોલે? મારે લગ્ન કરવા છે. તમે મેરેજ બ્યુરો ચલાવો છો ને? ના ભી ના. કોને નંબર આપ્યો? મારા મિત્ર નંબર આપ્યા તમારા. હવે નંબર ફોન કરતો ને, નકર માર્યા વગર નહીં મૂકવા. તારી છોકરી મારે લગ્ન કરવા છે એટલે ગોતી આપો ને. માર ખાવી છે તારે? ના, માર નથી ખાવી. લગન કરવા છે મારે. મારે લગન કરવા છે. હેલો. હા, કોણ બોલે છે? મારે લગન કરવા છે. ચિયાક બોલું છું. કોને યાર લગન કરવા? છોકરી યાર લગન. કેટલી ગાંડી રખડે? તમે ઓલો મેરેજ બ્યુરો ચલાવો છો ને? ના. તો તમે શું કહો છો? હું તો રોટલા કરું છું. મારે લગન કરવા છે, રોટલા નથી ખાવા. પછી બનાવજો રોટલા. લગન કરવા છે ને? હા. ઈ કઉ ગાંડી કેટલી રખડે હા સુનગર માં? બધા લગન કરે તો મારા લગન કેમ ના થાય? હા તો તારા મા બાપ નથી? છે પણ નથી ગોતી આપતા. તમે ગોતી આપો ને સારી છોકરી. ભાગી જાવ લગ્ન ના કર્યા પછી. તો કેમ ભાગી જાઉં? ખોકની છોકરી રૂપાલી કોઈ ગોતી આપો ને. તમે બધાને ગોતી આપો છો, મને ગોતી આપો ને સારી છોકરી. છોકરી જ નથી અહીંયા, બધા છોકરા જ છે. હું એ છોકરો જ છું. એટલે પણ અહીં છોકરા જ છે. છોકરા લગ્ન કરવા? ના, એની કેમ કરાય છોકરા લગ્ન? તો પછી છોકરી જ નથી. ઉભા રહ્યો મારા મમ્મી આવ્યો. મમ્મી ને ફોન આપો. ઉભા રહ્યો. હેલો મીનાબેન બોલું છું. ચિરાગ ના મમ્મી. ચિરાગ ના મમ્મી મીનાબેન બોલું છું. હા, ચિરાગ ના મમ્મી બોલું છું. મીનાબેન, તો તમે ચિરાગ માટે છોકરી ગોતી છે? ના, રોલ નંબર છે. તમે કયો નંબર છે? હેલો. હા, કોણ બોલે? હા, ચિરાગ ના પપ્પા બોલું છું. કોનું કામ તમારે? તમે મેરેજ બ્યુરો તમે ચલાવો છો? બાપા તમને કેટલી વખત કીધું કે અહીંયા એવું કોઈ નથી ચલાવતું. તો તમે શું કરો છો? અમે જે કરીએ તમારે શું જાણીને કરવું છે? તમે મેરેજ બ્યુરો ચલાવતા હોય તો છોકરી ગોતે. હા ભાઈ, ફોન કરતા ને અમે
ચોક્કસ કમ્પ્લેન કરશું આ નંબર ની. કેટલી વખત કેવું તમને? તમે એક સારી છોકરી ગોતી દો ને ચિરાગ માટે. તમને કેટલી વખત કેવું? બરોબર તમારું મામું બનાવવામાં આવ્યું છે. कौन बोल रहे हैं सर आप? अजय फ्रेंड्स कंपनी से. हमारी एक टीम है, अगर आप उसमें भाग लेंगे हमारे फ्रेंड्स से आप बात कर सकेंगे पूरा हफ्ता. हमारे भाई राखने जी वही नगर मगजमारी रहा है. अरे आप लड़की से इस तरह बात करते हैं? आप लड़की गई राखने. हेलो आप अच्छी तरह बात कर रहे सर. आओ आपको पता चल रहा है आप किस से बात कर रहे हैं? अरे गमे हुए ना खबर है तू भाई कौन हो? फोन रखने के तू फोन रखा. हेलो हाँ फ्रेंड्स कंपनी से बोल रहा हूँ मैं. अभी आपको एक कॉल आया था ना लड़की का? हाँ तो आप किस तरह बात करते थे उनसे? अरे यार हमारे कहीं करवाना नहीं तो ना पड़ी तो हूँ मंडे पेड़ा ही सब. पर नहीं आपको अच्छी तरह से बात करनी चाहिए ना. कोई लड़की थी तो आप उससे अच्छी तरह से पहला बात करा था ना. हाँ तो नहीं वो कौन थे जो रीते हूँ बात करूँ बोलने भाई तरह करवानू है तो तुम्हारे आवी रीते बात कराए छोकरियों साथ? છોકરી હું ગમે નહીં. વાતો કરવાની અમારા મેમ્બર સાથે બોલવામાં સભ્યતા રાખ ને. અજયભાઈ વિનોદ બોલું છું. તમારું મામું બનાવવામાં આવ્યું છે. ભાઈ કઈ નથી કરવાનું, બસ તમારું મામું બનાવવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ ગ્રુપમાં વાત કરશો તમે? મુકને ફોન કે નહીં આવીને જાયરું દઉં તને હવે. 92.7 વેગ એફએમ પર એ વેરો રવિ ગયો છે મામું લઈને. એ એ એ એ કોઈક ચડિયા હળતે છે. હેલો હા કોણ બોલો? શું કરસ બેટા તું? તો ભણો છું મેડિકલ કોલેજમાં. સગાઈ થઈ ગઈ તારી બેટા? સગાઈ ને તમારે શું કોણ બોલો છો? એમાં શું છે કે તારા પપ્પા સાથે વાત થઈ અને મારી છે ને દીકરીની છે ને સગાઈ તારી હારે કરવાનું અમે નક્કી કર્યું છે. સગાઈ દીપ્તિ? કેવી દીપ્તિ? પણ હવે દીપ્તિ નહી બેટા, દીકરી. દીકરી મારી. તમારી દીકરી તો મારે શું કામ છે? સગાઈ નક્કી કરી તારી એની હારે. બોલો કોણ તમે? ધૈવતભાઈ બોલું છું બેટા. હું છે ને તાર પપ્પા નો ભાઈ બન છું. તો છે ને તારા પપ્પા નો કોઈ ફ્રેન્ડ એવો છે જ નહીં? જયવતભાઈ. મારા પપ્પા નામ શું છે? તારા પપ્પા નામ પરાગભાઈ. યાર તમને ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. સગાઈ કરી નથી દીકરા મારી. મારી છે ને દીકરી બહુ સીધી સાધી, તારી જેમ સીધી સાધી છે. સાવ બધી છોકરી સીધી સાધી દેખાય છે, પણ જોવી જોઈએ ને. હવે પણ મારે સગાઈ કરવી જ નથી. હવે તો તારી ઉંમરે થઈ ગઈ તો કરી નાખ ને સગાઈ. સગાઈ થઈ ગયા પછી ભણી તો હકાય ને બેટા? સગાઈ થઈ ગયા પછી કોઈ ભણી શકે? તેમાં શું ઘણી વાર એવું થાય સગાઈ કર્યા પછી સારું ભણી શકાય? તમે નથી ગમે એમ ફોન કરો છો? તમારી છોકરી મને જોવો છો? તમે તારા પપ્પાએ મને છે ને બોલ દીધા. પપ્પાએ મને વાત નથી કરી. તમે કોણ બોલો? મગજ બેટા તારા પપ્પાએ મને બોલ દીધા છે. મગજ ની બાપા કોલ દીધા હે નામ છે બાપો કોલ આમ નામ દઈ દે. મને પૂછ્યા વગર છોકરી તો જોવી ને હવે આખી જિંદગી કાઢવી. દીકરા તું કોઈ ની યારે પ્રેમ કરસ? પ્રેમ કરતો તો તમારે શું કામ છે? કહું છું તો મારી દીકરી યારે લગ્ન કર લે. દીકરી યારે લગ્ન બબે રાખીશ. હું ઓલવ કરું છું છોકરી ને તો હે તો એને હું લાવીશ ઘરમાં. તમારા છોકરી ને બોલાય પ્લીઝ યાર. તારા પપ્પા નું તો માન રાખ. મગજ ની ખોટી મારે ગાડું તમને દેવી ગમે એટલા મોટા છો તો. દીકરા તારા કાકા નું તો માન રાખ. કાકો વિનોદ બોલું છું અને મનોજે તમારા નંબર આપ્યો હતો તમારું મામું બનાવવા માટે. મૂકો ને ફોન. ખોટી મારે ગાડું તમને દેવી ગમે એટલા મોટા છો તો 92.7 વેગ એફએમ પર મામું બનાવ્યો.